જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો, યુનિટ 92 સુધી જોઈ ગયા હતા. હવે પ્રકરણ 13, આપણા નેતાઓ. આપણા નેતાઓ એટલે થઈ ગયા છે. નેતાઓ એટલે ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, એ બધા નેતાઓ થઈ ગયા. એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણા નેતાઓ યુનિટ 92, એની અંદર પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. અહીંયા સવાલ જવાબ જોવાના છે. ચલો, તેની અંદર 1, ગાંધીજીનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુને આપણે ઓળખીએ છીએ ને બધા, ક્યાં આગળ જોયા છે? તો નેતા થઈ ગયા એટલે ગાંધીજીનું ચિત્ર તમે જોયું છે. ક્યાં આગળ જોયું છે? તો ચલણી નાણું, જે આપણે અત્યારે 5 રૂપિયા 10 રૂપિયા તેની નોટ ઉપર આપણે ગાંધીજીને ચિત્ર આપેલું જ છે, એ ગાંધીજી કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, એ શું કહે છે? ગાંધીજીનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? તો ક્યાં થયો હતો? પોરબંદરમાં. ગુજરાતમાં કયા શહેરમાં થયો હતો? પોરબંદરમાં એમનો જન્મ થયો હતો. જવાબ આવશે પોરબંદર. ચલો બે નંબર, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો 2 ઓક્ટોબરે. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબરના દિવસે. ચલો 3 નંબર, 2 ઓક્ટોબરે આપણે કયો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ? તો ગાંધી જયંતિ. ગાંધી જયંતિના દિવસે આપણે શાળામાં પણ રજા હોય છે ને બધા, ખબર છે ને? 2 ઓક્ટોબરે આપણે કયો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ? તો ગાંધી જયંતિ. ચલો 4 નંબર, ગાંધીજીનું મૂળ નામ શું હતું? તો મોહનદાસ હતું. શું નામ હતું? મોહનદાસ. ગાંધીજીનું મૂળ નામ શું હતું? જવાબ આવશે મોહનદાસ. 5 નંબર, ગાંધીજીને રામ નામનો મંત્ર કોણે આપ્યો? તો રંભાએ. કોણે આપ્યો હતો રામ નામનો મંત્ર? રંભાએ. જવાબ આવશે રંભાએ. ચલો 6 નંબર, ગાંધીજીના માતાનું નામ શું હતું? તો પુત્રીબાઈ. શું હતું ગાંધીજીના માતાનું નામ? પુત્રીબાઈ. જવાબ આવશે પુત્રીબાઈ. ચલો 7 નંબર, ગાંધીજીના પિતાનું નામ શું હતું? તો કરમચંદ. ગાંધીજી હતા, એમના પિતાનું નામ શું હતું? કરમચંદ. 8 નંબર, ગાંધીજીના પત્નીનું નામ શું હતું? તો જવાબ આવશે કસ્તુરબા. વિદ્યાર્થી મિત્રો, માતાનું નામ હતું પુત્રીબાઈ, પિતાનું નામ હતું કરમચંદ, અને ગાંધીજીના પત્નીનું નામ શું હતું? કસ્તુરબા. ચલો અહીંયા યુનિટ 93 પૂરો થયો. ચલો યુનિટ 94, એમના પરિવાર વિશે આપણે સમજી ગયા. હવે જુઓ 9 નંબર, ગાંધીજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ ક્યાં કર્યો હતો? એટલે ક્યાં કર્યો હતો? જવાબ આવશે ભારતમાં. મેટ્રિક સુધી એટલે 10માં સુધી. ગાંધીજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ ક્યાં કર્યો હતો? જવાબ આવશે ભારતમાં. ચલો 10 નંબર, ગાંધીજી વધુ અભ્યાસ કરવા ક્યાં ગયા હતા? જવાબ આવશે વિલાયત. ગાંધીજી વધુ અભ્યાસ કરવા માટે ક્યાં ગયા હતા? જવાબ આવશે વિલાયત. 11 નંબર, ગાંધીજીએ વકીલાત ક્યાં શરૂ કરી હતી? જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજીએ વકીલાત ક્યાં કરી હતી? તો દક્ષિણ આફ્રિકામાં. ચલો 12 નંબર, ગાંધીજીને કાળા ગોરાના ભેદનો અનુભવ કયા દેશમાં થયો? તો એ પણ દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો. ગાંધીજી જ્યારે ભણતા હતા ત્યારે એમના કાળા ગોરાનો જે ભેદ કરતા હતા એ લોકો અંગ્રેજો, એ વખતે એમનો અનુભવ થયો હતો કયા દેશમાં? તો દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો. ચલો 13 નંબર, આપણો દેશ કોની ગુલાબીમાં સપડાયો હતો? જવાબ આવશે અંગ્રેજોની. 14 નંબર, ગાંધીજીએ અંગ્રેજો સામે કેવી લડત ચલાવી? તો અહિંસકની. ગાંધીજી ગુલાબીમાં સપડાયો હતો તો શું આવશે જવાબમાં? અંગ્રેજોની. અને અંગ્રેજો સામે કેવી લડત ચલાવી હતી? તો જવાબ આવશે અહિંસકની. ચલો 15 નંબર, આપણે આઝાદ દિન ક્યારે ઉજવીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભણી ગયા આપણે, તો 15મી ઓગસ્ટ આવશે. શું આવશે જવાબ? 15મી ઓગસ્ટે. ચલો 16 નંબર, આપણા રાષ્ટ્રીય પિતા કોણ ગણાય છે? તો ગાંધીજી. હાલની તારીખમાં પણ આપણા રાષ્ટ્રીય પિતા કોણ ગણાય છે? તો ગાંધીજી. જવાબ આવશે ગાંધીજી. 17 નંબર, ગાંધીજીના જીવનમાંથી આપણે કેવા ગુણો શીખવા જોઈએ? જવાબ શું આવશે? સાદાઈના. જીવનમાંથી કેવા ગુણો શીખવા જોઈએ? સાદાઈના.
કારણ કે ગાંધી બાપુ સાદાઈથી જીવન જીવતા હતા, એમના ગુણો શીખવા જરૂરી છે. તો એ શું કહે છે? સાદાઈના. જવાબ આવશે સાદાઈના. ચલો યુનિટ 94 જોયા પછી યુનિટ 95ને સમજીએ. ચલો 18 નંબર, ગાંધીજી શેના કપડાં પહેરતા હતા? જવાબ આવશે ખાદીના. ખાદીના એટલે સુતરાઉ કાપડના પહેરતા હતા. ચલો 19 નંબર, ગાંધીજી શેના પર સૂતર કાઢતા હતા? તો રેટિયા પર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં રેટિયો પણ છે. તમે કદાચ જાઓ તો તમે જોઈ શકો. ગાંધીજી શેના પર સૂતર કાઢતા હતા? એ રેટિયા ઉપર કાઢતા હતા. ચલો 20 નંબર, ગાંધીજીને કયું ભજન બહુ પ્રિય હતું? તો વૈષ્ણવ ભજન. ગાંધીજીને બહુ જ ભજન પ્રિય હતું. કયું હતું? તો વૈષ્ણવ ભજન. ચલો 21 નંબર, ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? જવાબમાં શું આવશે? દિલ્હીમાં. અત્યારે દિલ્હીમાં એમની સમાધિ આવેલી છે. ચલો 22 નંબર, ગાંધીજીની સમાધિ કયા નામથી ઓળખાય છે? દિલ્હીમાં તો આવેલી જ છે બરોબર, પણ કયા નામથી ઓળખાય છે એમની સમાધિ? તો રાજઘાટ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં પણ ભણવામાં આવશે ગાંધીજીની સમાધિ કયા નામથી ઓળખાય છે. જવાબ આવશે રાજઘાટ. 23 નંબર, સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, આપણા નેતા જ છે સરદાર વલ્લભભાઈ, થઈ ગયા. સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે નડિયાદમાં. ક્યાં જન્મ થયો હતો? નડિયાદમાં. ચલો યુનિટ 95 જોયા પછી યુનિટ 96 જોઈએ. તેની અંદર 24 નંબર, સરદાર વલ્લભભાઈનું વતન કયું છે? તો કરમસદ. સરદાર વલ્લભભાઈનું વતન કયું છે? તો કરમસદ. ચલો 25 નંબર, સરદાર પટેલનું મૂળ નામ શું હતું? જવાબ આવશે વલ્લભભાઈ. સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો તમે ખ્યાલ આવી જ ગયો હશે. એ શું કહે છે? સરદાર પટેલનું મૂળ નામ શું હતું? તો સરદાર પટેલનું મૂળ નામ શું હતું? વલ્લભભાઈ હતું. જવાબ આવશે વલ્લભભાઈ. ચલો 26 નંબર, સરદાર વલ્લભભાઈના પિતાનું નામ શું હતું? તો ઝવેરભાઈ હતું. 27 નંબર, સરદાર વલ્લભભાઈના માતાનું નામ શું હતું? તો લાડબાઈ હતું. એમના પિતાનું નામ ઝવેરભાઈ હતું, એમની માતાનું નામ લાડબાઈ હતું. અને 28 નંબર જુઓ, સરદાર વલ્લભભાઈના પત્નીનું નામ શું હતું? જવાબ આવશે ઝવેરબા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 96 સુધીનો અભ્યાસ કર્યો, સવાલ જવાબ આપણે જોઈ ગયા. હવે તમારે એનું ઘરે 2 વાર વાંચન કરવાનું. ફરી મળીશું. જય સ્વામિનારાયણ.